શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં આપનું સ્વાગત કરે છે આજે આપણે ધોરણ આઠનું હિન્દી વિષય ભણીશું આજના વિડીયોમાં આપણે પદ પાંચ ભણીશું જેનું શીર્ષક છે દોહે આ પદના રચયિતા છે કબીર રહીમ અને તુલસીદાસ પદનું સાહિત્ય સ્વરૂપ છે દોહે અથવા તો એનું ઉચ્ચારણ દોહા તરીકે પણ થાય છે તો જોઈએ પાઠ્યપુસ્તકમાં પદ પાંચ પાઠ્યપુસ્તકના પેજ નંબર અઠ્યાવીસ પર સૌથી પહેલા જોઈએ શીર્ષક શીર્ષક છે દોહે તો હવે આ દોહે છે શું તો એનો પરિચય તમને બધાને છે જ છતાં એક વખત આપણે પુનરાવર્તન કરીએ કારણ કે સાતમા ધોરણની અંદર તમે આ ત્રણ વ્યક્તિઓના કબીર રહીમ અને તુલસીદાસના દોહા છે ભણીને આવ્યા છો એટલે તમને ખ્યાલ છે કે દોહા કોને કહેવાય છે છતાં એક વખત પુનરાવર્તન કરીએ તો કહે છે કે દોહા એક છંદ વિશેષ છે જેની અંદર મુખ્ય સ્વરૂપે બે થી ચાર પંક્તિઓમાં કોઈ એક જીવન ઉપયોગી છે વાત કરવામાં આવી હોય છે કે કેટલી પંક્તિઓ તો કે બે અથવા ચાર પંક્તિઓની અંદર જ

આ કાવ્ય અંતર્ગત આ પદ અંતર્ગત પરિચય આપ્યો છે આપણે પરિચય મેળવીએ પ્રસ્તુત દોહે મેં કબીર રહીમ તુલસીદાસને બહુ સારી જીવન ઉપયોગી બતાવી હે હવે અહીં આપણું જે આ પદ સ્વરૂપે છે તો એની વાત કરે છે કે આ દોહાઓની અંદર કબીર રહીમ અને તુલસીદાસ દ્વારા ઘણી બધી જીવનમાં ઉપયોગી થાય એવી વાતો છે કરવામાં આવી છે પ્રસ્તુત દોહો મેં દાન પ્રિયતા સંતોષ સમાનતા અચ્છી સંગતિ કી મહતા વિનમ્રતા પરિશ્રમ પ્રેમ આદિ જીવન મૂલ્યો કો નિર્દેશ ક્યાં ગયા છે પછી શું કહે છે કે આગળ આપણે એક એક દોહો ભણશું એક એક દોહાની અંદર કઈ કઈ વાતું છે તો કે કે એક દોહાની અંદર દાન દાન આપવું સંતોષ રાખવો કોઈ પણ વાતનું એવા અલગ અલગ જે મૂલ્યો છે ગુણો છે એની વાત આ પદમાં કરવામાં આવી છે હવે જે આ પદના રચયતા તરીકે જે ત્રણ વ્યક્તિઓ છે જેને અલગ અલગ દોહા લખ્યા છે એવા દોહાકારોનો પરિચય મેળવીએ તો સૌથી પહેલા આવે છે કબીર સંત કબીર પંદરમી શતાબ્દી કે કવિ હૈ કબીર છે એ સંતોર પંદરમી શતાબ્દીના પ્રસિદ્ધ એવા સંત થઈ ગયા આપને મુસલમાનો કે ઉનકી ગયો ફટકારા હે ફટકારા અહીંયા કહેવાનો અર્થ ખીજાણા એવા અર્થમાં છે અથવા તો ટકોર કરી ટોક્યા છે એમ શું કે છે કે કબીરે હિન્દુ અને મુસલમાનને પોતપોતાની ભૂલો પર ટકોર કરી છે કે તમારે આવી ભૂલો કરવી જોઈએ

હિન્દી મેં આપને બોધપ્રદ દોહે લખે છે હિન્દી ભાષાની અંદર એમણે બોધપ્રદ બોધ શબ્દનો અર્થ થાય શીખ જેનાથી કંઈક શીખી શકાય એવા દોહાઓ છે લખ્યા છે અને ત્યારબાદ અંતિમ છે તુલસીદાસ સંત તુલસીદાસ સોળમી શતાબ્દી કે પ્રસિદ્ધ રામ ભક્ત કવિ હૈ તુલસીદાસ છે સોળમી શતાબ્દીના પ્રસિદ્ધ વિખ્યાત એવા રામ ભક્ત કવિ છે કારણ કે એમણે મોટાભાગની એમની રચનાઓ કોને સંબોધન કરીને રામ ભગવાનને અનુલક્ષીને લખેલી છે આ આપને રામચરિત માનસ નામક પ્રસિદ્ધ ગ્રંથ લિખા હે અને તુલસીદાસ દ્વારા રામચરિત માનસ નામનો ખૂબ પ્રસિદ્ધ ગ્રંથ છે લખવામાં આવ્યો છે જે ભગવાન રામનું છે સંપૂર્ણ જીવન છે દર્શાવે છે અને આમ પણ આપણે અવારનવાર ઘણી વખત જેનું પાઠ કરીએ છીએ હનુમાન ચાલીસા એ પણ સંત તુલસીદાસ દ્વારા જ લખવામાં છે આવેલી છે તો આ કંઈક વાત થઈ આ પદની પ્રસ્તાના સ્વરૂપે કે આ પદમાં આપણે શું ભણવાનું છે અને આ પદના જે દોહાકારો અલગ અલગ જેમણે આ દોહાઓ લખેલા છે એ દોહાકારોનો પરિચય આપણે થોડો ઘણો જોયો કે એ કઈ સદીમાં કઈ શતાબ્દીમાં થઈ ગયા છે ને એમણે શું શું લખાણ કર્યું છે હવે તમને અહીં પહોંચતા દોહા શું છે ખબર પડી ગઈ હશે અને આ વ્યક્તિઓનો પરિચય પણ મળી ચૂક્યો હશે છતાં એક વખત ફરી વખત પુનરાવર્તિત કરી દઉં છું દોહા છે એ સાહિત્ય સ્વરૂપ છે એક વિશેષ જેની અંદર એક દોહાની અંદર બે થી ચાર પંક્તિઓમાં કોઈ એક જીવન ઉપયોગી વાત કરી હોય જો અહીંયા તમને કબીર કરીને છે ને પછી એમના ત્રણ દોહા આપવામાં આવ્યા છે એક દોહો બે પંક્તિઓનો છે દરેક દોહાની અંદર જો ક્રમ એક આપ્યો છે પછી બે આપ્યો છે પછી ત્રણ આપ્યો છે તો દરેક દોહો એટલે કે બે પંક્તિનો એક દોહો પૂર્ણ થશે એટલે એમાંથી કોઈક તમે તમારા જીવનની અંદર ઉતારી શકો એક સારું એવું મૂલ્ય એક સારી એવી શીખ છે એ બે પંક્તિઓની અંદર આપવામાં આવી છે તો આવા જ કેટલાક દોહા છે આપણે જોવાના છે ભણી હવે આ દોહા આપણે હવે આ દોહાનો ભાવાર્થ સમજીએ એ પહેલાં એક વખત દોહાનું ગાન સાંભળીએ કે જેથી એનો ભાવાર્થ સમજવામાં આપણને સરળતા રહે તો ચાલો સૌથી પહેલાં સાંભળીએ આ દોહાનું ગાન

અહીં સાંઈ શબ્દનો અર્થ ઈશ્વરના અર્થમાં છે ભગવાનના અર્થમાં છે પ્રભુના અર્થમાં છે અને સમાનાર્થી શબ્દ છે કે છે સાંઈતના દિજી હે સાંઈ હે ઈશ્વર હે પ્રભુ તમે મને એટલું આપો એટલું એટલે કેટલું આપો તો કે જામે કુટુંબ સમાય જામે કહેતા જમવું કુટુંબ કહેતા કુટુંબ કહેતા કુટુંબ આપણો પરિવાર સમાનાર્થી દેવું શબ્દ સમાય કહેતા સમસ્ત મારો પૂરો પરિવાર પૂરું કુટુંબના સભ્યો બધા જમી શકે એટલું હે ઈશ્વર હે પ્રભુ તું મને

નત નતનવી જાત જાતની વસ્તુઓ છે એની માંગણી કરતા નથી કે મને આ આપજે સોના ચાંદી હીરા મોતી એવી કોઈ વસ્તુ માંગતા નથી સંતુષ્ટ થઈ અને શું કહે છે કે મારો પૂરો પરિવાર જમી લે એટલું તું મને ભોજન આપજે અને પછી બીજી વાત આ દોહામાં જે શીખવા જેવી છે એ કહે છે તો કહે છે દાન પ્રિયતાની વાત કહે છે કે હું તો ભૂખ્યો ન જ રહું પણ મારા આંગણેથી આવેલું કોઈ વ્યક્તિ પણ ખાલી હાથ જવું જોઈએ નહીં એટલે કે આપણી પાસે જો કાંઈ વસ્તુ હોય તો આપણે એનું થોડું ઘણું દાન છે યથાશક્તિ કરવું જોઈએ તો આવી કંઈક સારી વાત છે આ પહેલા જ દોહાની અંદર કબીર દ્વારા છે કરવામાં આવે છે કે મારે પણ ભૂખ્યું ન રહેવું પડે અને મારા દ્વાર પરથી કોઈ ભિક્ષુકને પણ ખાલી હાથે જવું પડે નહીં એટલું હે પ્રભુ હે પરમાત્મા તું મને આપજે જોઈએ બીજો દોહો બિના વિચારે જો કરે સો પાછો પચતાય કામ બિગાડે આપનો જગમે હો હસાય બિના વિચારે બિના કહેતા વગર વિચારે કહેતા વિચાર કર્યા વગર જો કરે જો કહેતા જે કરે કહેતા કામ વિચાર્યા વગર જે વ્યક્તિ કામ કરે છે તે સો પાછો સો એટલે કે તે પાછો કહેતા પાછળથી પછતાય કહેતા પછતાય છે અફસોસ કરવો પડે છે સંપૂર્ણ પંક્તિ લઈએ તો જે વ્યક્તિ વિચાર્યા વગર કામ કરે છે ને શું કરવું પડે છે પછતાવું પડે છે પાછળથી પછતાવાનો વારો આવે છે કામ બિગાડે આપનું એક તો શું થાય છે પોતાનું કામ બગાડી નાખે છે કારણ કે વિચાર્યા વગર કરે છે એટલા માટે જગ મે હોત હસાય એક તો પોતાનું કામ બગડે છે અને બીજું શું થાય છે જગ આ બીજા એની આસપાસ જે રહે છે એ લોકો શું કરે છે એના ઉપર હસે છે એટલે આ દોહાની અંદર કવિ શું શીખ આપે છે કે ક્યારે કોઈ પણ કામ છે વગર વિચારે કરવું જોઈએ નહીં હંમેશા કોઈ પણ કામ છે વિચારી પૂરું આયોજન એટલે કે આપણે જેને પ્લાનિંગ કહીએ છીએ આયોજન કરી અને પછી જ કામ કામ છે કરવું જોઈએ શું થશે તો તો જો વિચાર્યા વગર કરશું આપણું કામ એ કેવું થશે ખરાબ થશે જો વિચારશું નહીં તો એટલે આપણું કામ ખરાબ ન થાય એટલા માટે શું કરવું પડે તો કહે છે કે વિચારીને કામ કરવું જો એવું નહીં કરીએ તો બધા લોકો છે શું કરશે આપણા પર હસશે એટલે આ દોહાની અંદરથી શું શીખવા મળે છે તો કહે છે કે હંમેશા વિચારી સમજી વિચારીને પોતાનું કામ કરવું ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં ત્યાર પછીનો ત્રીજો દોહો કબીરા ખડા બાજાર મેં માંગે સબકી ખેર ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર કબીર કહે છે કબીરા ખડા કબીર પોતાનું નામનો ઉલ્લેખ કરીને કહે છે કે કબીરા ખડા બાજાર મેં ખડા કહેતા ઊભા છે બાજાર કહેતા એક અર્થમાં તમે લઈ શકો આ દુનિયા રૂપી બજાર કહેતા દ્રેગ વ્યક્તિની સામે કબીર બધાની સામે ઉભા રહી કહે છે માંગે સબકી ખેર માંગું છું સબ સબ કહેતા બધાની ખેર ખેર શબ્દનો અર્થ કુશળતા એવો થશે આ તમારા સમાનાર્થીમાં આવે છે શું કહે છે કે હું બધા વ્યક્તિઓની સામે ઊભો રહી અને શું માંગુ છું કબીર કહે છે કે હું બધાની કુશળતા માંગું છું ના કાહુ સે દોસ્તી ના કહેતા નથી કાહુ કહેતા કોઈ નથી કોઈ સાથે દોસ્તી કહેતા મિત્રતા ના કાહુ સે બેર કે નથી કોઈ સાથે શત્રુતા કબીર શું કહે છે કે હું બધાની સામે ઉભા રહે એને કહું છું કે હું બધાની કુશળતા માંગુ છું બધા સકુશળ રહે મારે કોઈ સાથે નથી મિત્રતા કે મારે નથી કોઈ સાથે શત્રુતા અહીં આ દોહાની અંદર બધાનું સારું ઈચ્છવાની ભાવના છે વ્યક્ત કરી છે કે આપણે દરેક વ્યક્તિનું બધાનું જ છે સારું થાય એવો ભાવ રાખવો જોઈએ અને આપણા માટે કોઈ વ્યક્તિ છે એની અંદર અંતર રાખવો જોઈએ નહીં કોઈ મિત્ર તો કોઈ શત્રુ છે એમ આપણે માનીને ચાલવું નહીં બધા જ આપણા છે અને બધાનું જ આપણે શું ઈચ્છવાનું છે સારું ઈચ્છવાનું છે કે હે પ્રભુ બધાને સકુશળ રાખજે બધાનું કુશળ મંગળ કરજે આવી ભાવના આપણે આપણા હૃદયમાં રાખવાની છે આવી કંઈક સરસ મજાની વાત છે આ કબીર એમના અંતિમ ત્રીજા દોહાની અંદર કરે છે હવે આપણે રહીમ દ્વારા લખાયેલા દોહા છે એને પાવાર્થ સમજીએ જોઈએ પહેલો દોહો રહીમનો રહીમ ન વે નર મર ચૂકે જે કહું માંગ ન જાય ઉનત પહલે વે મોએ જીન મુખ નિકસત નાહી શું કહે છે શબ્દ સર જોઈએ રહીમ ન વે નર રહીમ પણ પોતાના નામનો ઉલ્લેખ કરીને આગળ દોહો છે લખે છે કે રહીમ ન વે વે કહેતા તે નર નર કહેતા માણસ નરનો સમાનાર્થી શબ્દ મનુષ્ય એવો થશે મર ચૂકે મરી ચૂક્યા છે મરી ગયેલા છે એમ માનજો રહીમ કહે છે કે તે લોકો મરી ગયા છે કયા લોકો તો કે જે કહું માંગને જાય જે કહું કહું કહેતા ક્યાંય માંગ કહેતા માંગવા માટે જાય કહેતા છે સમગ્ર પંક્તિમાં શું કહે છે તો કહે છે કે રહીમ કહે છે કે રહીમ જે વ્યક્તિ કોઈ બીજા પાસે કઈ માંગવા જાય છે તો એને તું મરી ગયેલા સમાન માનજે એટલે કેવા શું માંગે છે રહીમ અહીંયા કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ પાસે કંઈ માંગવું નહીં હાથ ફેલાવી અને કોઈ વસ્તુની માંગણી કરવી નહીં સ્વાભિમાનથી તમારી પાસે જે વસ્તુ છે એનાથી જે તમારે એ જ વસ્તુનો ઉપયોગ કરી અને જીવન ગુજરાન કરવું ઉનત પહેલે વે નિકસત ઉનત પહેલે ઉનત કહેતા એનાથી પહેલે એટલે કે પહેલા વેમોએ વે એટલે કે તે મરી ગયા છે એમ જીન જીન કહેતા જેના મુખ કહેતા મોઢામાંથી એ વ્યક્તિ મરી ગયો છે જે બીજા પાસે કંઈક માંગે છે પણ બીજી પંક્તિમાં શું કહે છે એનાથી વધારે આગળ સ્પષ્ટતા કરે છે કે એની પહેલા એ વ્યક્તિ મરી ગયો છે એટલે કે જે વ્યક્તિ કોઈ બીજા પાસે હાથ ફેલાવીને માંગે છે એ મરી ગયો છે તો પણ એની પહેલા કોણ મરી ગયો છે તો કે જેના મોઢામાંથી ના નીકળે છે એટલે કે બે વાત અહીંયા રહીમ છે એક દોહાની અંદર કરે છે એક કોઈ પણ વ્યક્તિ પાસે કાંઈ તમારે માંગવું નહીં કારણ કે કે જે વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિ પાસે હાથ ફેલાવીને માંગે છે ત્યારે એનો સ્વાભિમાન છે એ મરી જાય છે એટલે કહે છે કે એ મરી ગયો છે એમ પણ બીજી પંક્તિમાં વાત કરે છે જો તમારી પાસે કોઈ વ્યક્તિ કાંઈ માંગે તો શું એને ના પાડવી નહીં જો તમારામાં શક્તિ હોય સામર્થ્ય હોય તમારી પાસે વસ્તુ હોય તો તમારે બીજી વ્યક્તિને આપવી પણ બને ત્યાં સુધી કોઈ વ્યક્તિ પાસેથી કાંઈ માંગવું નહીં પોતાની પાસે જે વસ્તુ છે એનાથી જ જીવનયાપન કરવું તો આવી કંઈક વાત છે એ રહીમ છે એમના પ્રથમ દોહામાં કરે છે આપણે રહીમનો બીજો દોહો જોઈએ જો રહીમ ઉત્તમ પ્રકૃતિકા રહીમ પોતાનું જ નામ કરીને કહે છે જો રહીમ ઉત્તમ ઉત્તમ કહેતા સર્વોત્તમના અર્થમાં વાત છે પ્રકૃતિ પ્રકૃતિ શબ્દનો અર્થ થાય સ્વભાવ અહીંયા ઉત્તમનો અર્થ તમે શ્રેષ્ઠના અર્થમાં પણ લઈ શકો શું કહે છે કે જો રહીમ શ્રેષ્ઠ સ્વભાવનો વ્યક્તિ કા કરી શકત કુસંગ કા શું કરી કરી નાખે છે કુસંગ કુસંગ શબ્દનો અર્થ થાય બુરે વ્યક્તિ કે એનો અર્થ કુસંગ કહેવાય એટલે કે ખરાબ વ્યક્તિ સાથે રહેવું અને કુસંગ કહેવાય જો શું રહીમ કહે છે કે શ્રેષ્ઠ સ્વભાવના વ્યક્તિનું

એ ચંદનના વૃક્ષ પર વિષ વિષ કહેતા ઝેર વ્યાપત વ્યાપત શબ્દનો અર્થ થાય ફેલાવવું એ ચંદનના વૃક્ષ પર ઝેર છે ફેલાતું નથી લિપટ રહત ભુજંગ લપટ લપેટાઈને વીટળાઈને રહે છે ભુજંગ ભુજંગ શબ્દનો સમાન અર્થ થશે સાપ એવું માનવામાં આવે છે કે સૌથી જે ઝેરીલા સાપો છે જેમાં બહુ વિષ છે એ સાપને રહેવા માટે ઠંડકની જરૂર વધારે પડે છે અને ચંદનનું વૃક્ષ છે એ આપણને બધાને ખ્યાલ છે એ રીતે ખૂબ ઠંડુ છે તો કહે છે કે એ ચંદનના વૃક્ષની આસપાસ આવા ખૂબ ઝેરેલા સાપ છે એ ચંદનના વૃક્ષને વીટળાઈને રહે છે અને વારંવાર પોતાનું ઝેર છે એ વૃક્ષ પર ફેંકે છે છતાં ચંદનનું વૃક્ષ છે એ ખરાબ ઝેર છે એને ગ્રહણ કરતું નથી તો આવી જ કાંઈક વાત ઉત્તમ સ્વભાવના વ્યક્તિની છે એની આસપાસ પણ ભલે ગમે એટલા ખરાબ વ્યક્તિઓ રહેતા હશે પણ એ ખરાબ વ્યક્તિનો કોઈ દુર્ગુણ ગ્રહણ કરશે નહીં એટલે કે ખરાબ વ્યક્તિઓ સારા વ્યક્તિનું કાંઈ ખરાબ કરી શકશે નહીં અને આ જ વાત ઉત્તમ સ્વભાવના વ્યક્તિની છે અને આપણે પણ આપણો સ્વભાવ કેવો આવો ઉત્તમ બનાવવાની વાત આ દોહાની અંદર કરી છે કે આપણે પણ આવો ચંદનના વૃક્ષની જેવો સ્વભાવ આપણે પણ બનાવવાનો ઉત્તમ સ્વભાવ બનાવવાનો છે કે આપણી આસપાસ ભલે ગમે એટલા ખરાબ વ્યક્તિઓ ગમે એટલી ખરાબ આદતો એમના હોય માં હોય જેમ સાપ એનું ઝેર છોડે છે એ રીતે એ વ્યક્તિઓ પણ એમના દુર્ગુણો છે એનામાં રહેલા છે આપણને પ્રભાવિત કરવા જોઈએ નહીં આપણે આપણો સ્વભાવ કેવો ઉત્તમ બનાવીને રાખવો એ વાત અહીંયા રહીમ દ્વારા કરવામાં આવે છે બળે બળાઈ ન કરે બળે ન બોલે બોલ રહીમ નહીંરા કબ કહે લાખ ટકા મેરો મૂલ રહીમ એમના અંતિમ દોહામાં વાત કરે છે બડે કહેતા મોટા બડાઈ એટલે કે બડાઈ શબ્દનો અર્થ થાય પ્રશંસા એવો થાય ગુજરાતી કરીએ તો વખાણ ના કરે નથી કરતા મોટા વ્યક્તિ એટલે કે ધન પૈસા થી હોય કે બુદ્ધિ થી હોય કે છે કે એ મોટા વ્યક્તિઓ છે એ ક્યારેય પોતાના પોતાનાન પોતાના વખાણ કરતા નથી ન બોલે બોલ બોલ કહેતા વચન ક્યારે

એ જ એને જો એને કહે છે કે આ હીરાની કિંમત લાખો રૂપિયાની છે એટલે કહે છે કે આપણે રહીમયા શું વાત કરે છે ક્યારે પણ પોતાની પ્રશંસા છે એ કરવી નહીં પોતાની પોતાની બળાઈ છે એ કરવી નહીં કારણ કે હીરો કદા પોતાનું મૂલ્ય કહેતો નથી એ તો સામેવાળી વ્યક્તિ જ છે એનું મૂલ્ય સમજી જાય છે કે આ કેટલું મહત્ત્વનું છે તો આ દોહામાં રહીમ દ્વારા આવી કંઈક વાત છે એ કરવામાં આવી હતી ત્યારબાદ અંતિમ તુલસીદાસ દ્વારા લખાયેલા જે બે દુહા છે એ જોઈએ આવત હિ હર્ષે નહીં નૈનન ન હિ સ્નેહ આવત આવવાથી હિ કહેતા હૈયુ હૃદય હર્ષે હર્ષ કહેતા આનંદિત થવું એમ ખુશ થવું એ અર્થમાં કહે છે કે આવત હિ હર્ષત નહીં આવવાથી હૃદય હર્ષ પામતું નથી ખુશી નથી થતી નૈન ન હિ સ્નેહ નૈનન કહેતા આંખ નૈનન નયન

તુલસીદાસ અતિથિ સત્કારની વાત કરે છે અતિથિ સત્કારને મહત્વ આપે છે કે તમે કોઈ વ્યક્તિના ઘરે જાવ અને એ વ્યક્તિના તમે એના ઘરે પહોંચો અને એના હૃદયમાં તમને જોઈને આનંદની ભાવના ન ઉદભવે એની આંખોમાં તમે આવ્યા છો એ જાણીને સ્નેહ પ્રેમનો ભાવ ન જાગે તો એવા વ્યક્તિના ઘરે જવું નહીં ભલે પછી એના ઘરે સ્વર્ણ વાદળમાંથી સ્વર્ણ વરસતું હોય આ થોડીક પ્રતિકાત્મક વાત છે એટલે કે શું કહેવા માંગે છે કે કે એ એ ભલે ગમે એટલો પૈસાદાર વ્યક્તિ હોય પણ એના 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 ઘરે જવું જવું શું કામ ન કારણ મનમાં છો આનંદ ખુશીનો ભાવ નથી એની આંખોમાં તમારા માટે પ્રેમ ભાવ નથી આથી તમે જો આવા વ્યક્તિના ઘરે જશો તો ત્યાં તમારું અપમાન જ થશે આથી આ અપમાનમાંથી બચવા માટે તુલસીદાસ કહે છે કે આવા વ્યક્તિના ઘરે છે જવું જોઈએ નહીં આવી કંઈક વાત છે તુલસીદાસ સમજપ્રદ વાત છે આ દોહાની અંદર

કોઈએ પરિશ્રમ મહેનત કરી કર્યા વગર પ્રાપ્ત કરી લીધું એવું કોઈ તમારા ધ્યાનમાં હોય તો જણાવો કહેતા કહેવાનો ભાવાર્થ શું છે કે વિદ્યારૂપી ધન જો વિદ્યા પ્રાપ્ત કરવી હોય પ્રાપ્ત કરવી હોય તો મહેનત પરિશ્રમ કરવી પડશે કારણ કે એ વગર પરિશ્રમ વગર વિદ્યા પ્રાપ્ત કરવાનો બીજો કોઈ માર્ગ રસ્તો છે નહીં બિના ડુલાએ ન મિલે જ્યો પંખે પોન બિના કહેતા વગર ડુલાએ એટલે કે ચલાવ્યા વગર ન મિલે નથી મળતો જ્યો જેમ પંખા પંખા નો પોન પોન કહેતા પવન એ પહેલી વાત પહેલી પંક્તિમાં જે વાત કરીએ સમજાવવા માટે બીજી પંક્તિ ઉદાહરણ સ્વરૂપ આપે છે કે જો પંખો પણ પવન પણ આપણે ખાવો હોય તો એને એના માટે પણ હાથથી પંખાને ચલાવવો પડે છે ત્યાં પણ આપણે વાત કરીએ એમ અત્યારે તો હવે આ વાત થોડીક અપ્રસ્તુત છે કારણ કે આપણે ઇલેક્ટ્રિક પંખાને એ બધું થઈ ગયું એટલે એક સ્વિચ પાડીએ અને પંખો જે એ શરૂ થઈ જાય છે અને પવન આવે છે પણ આપણે જેમ જાણીએ છીએ એમ તુલસીદાસ સોળમી શતાબ્દીમાં થઈ ગયા એ સમયે આ પ્રકારના ઇલેક્ટ્રિક પંખા અથવા ઇલેક્ટ્રિસિટીની એની સુવિધા કોઈ હતી નહીં આથી એમણે આ ઉદાહરણ છે આપેલું છે પણ ભાવ આજે પણ એટલો જ સ્પષ્ટ છે કે મહેનત કર્યા વગર વિદ્યારૂપી ધન છે પ્રાપ્ત થતું નથી આથી તમારે બધા એ પણ દરેક વ્યક્તિએ વિદ્યારૂપી ધન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે મહેનત કરવી પડશે અને આ વાત છે તમારે યાદ રાખવાની જરૂર પણ છે કે જો વિદ્યારૂપી ધન પ્રાપ્ત કરવું હશે તો આપણે મહેનત કરવી પડશે તો જ જે ધન છે પ્રાપ્ત થઈ આ આ દોહા સાથે દોહે સ્વરૂપનું જે પાંચમું કાવ્ય છે એ હતું એ પૂર્ણ થાય છે એટલે આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ તમે આ દોહાની અંદર જે સદવિચાર જે સદગુણ રજૂ કરવામાં આવ્યા છે જેના વિશે તમે અત્યારે માહિતી મેળવી છે એ સદગુણો હવે તમે તમારા પોતાના જીવનની અંદર ઉતારી અને એ સદગુણો ગ્રહણ કરશો અને એ સદગુણ પ્રમાણેનો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરશો એવી આશા સાથે આજના વિડીયોમાં આપણે અહીં અટકીએ છીએ ફરી પાછા મળીશું ત્યારે આગળ ભણીશું